બેક ભારત જો પોતાની યોજના પર આગળ વધ્યું તો ઈરાને અમેરિકી પ્રતિબંધોને કારણે એક મોટા ગ્રાહકને ગુમાવવો પડશે. હકીકતમાં ભારત પણ નવેમ્બર મહિના બાદ ઈરાનથી કાચું તેલ આયાત નહીં કરવાનું મન બનાવી રહ્યું છે. ભારતીય તેલ રિફાઇનરી કંપનીઓએ આવતા મહિના માટે ઈરાનને તેલનો ઓર્ડર આપ્યો નથી. જોઈએ તેલના રાજકારણમાં તાલમેલની રાજનીતિનો આ અહેવાલ. ભારતની તેલ કંપનીઓ હાલમાં ઈરાન પાસેથી તેલ ખરીદવા માટે કોઈ ઈચ્છા શક્તિ ધરાવતી નથી. ભારતીય તેલ કંપનીઓએ આ મહિને તો ઈરાનને કોઈ ઓર્ડર તો આપ્યો નથી, પરંતુ આવતા મહિને આપે છે કે કેમ તે હજુ નક્કી થયું નથી. જો કે નવેમ્બરની ખેપ માટે ઓક્ટોબરની શરૂઆત સુધી ઓર્ડર આપી શકાય છે. આ માટે કંપનીઓનો કદાચ વિચાર બદલાય તો નવાય નહીં. હાલમાં ઈરાન પાસેથી કાચા તેલની આયાતમાં ઘટાડો થવાને કારણે કાચા તેલનો ભાવ ચાર વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. ઉપરાંત ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે કિંમતો હજુ પણ વધી શકે છે, કેમ કે ભારતીય રિફાઇનરીઓ ઈરાન સિવાયના દેશો પાસેથી કાચા તેલની આયાતની સંભાવનાઓ તપાસી રહી છે. હાલમાં દુનિયાભરમાં ફક્ત સાઉદી અરબ અને કેટલાક યુનાઇટેડ આરબ અમીરાત અને રશિયા પાસે જ તેલ ઉત્પાદન વધારવાની ક્ષમતા છે. એ નોંધનીય છે કે ચીન બાદ ભારત ઈરાનનો બીજા ક્રમનો સૌથી મોટો તેલ આયાત કરતો દેશ છે. ભારતે આ વર્ષે ઈરાનથી દરરોજ સરેરાશ 5,77,000 બેરલ તેલની આયાત કરી છે. આ પ્રમાણે મધ્ય પૂર્વના દેશોના કુલ તેલ નિકાસના 27% જેટલું થાય છે. તો બીજી તરફ દક્ષિણ કોરિયા, જાપાન અને યુરોપીય દેશો પણ ઈરાન પાસેથી તેલની આયાત બંધ કરવા જઈ રહ્યું છે. આ સંજોગોમાં ભારતનો આ નિર્ણય ઈરાનને મોટો ઝટકો આપશે. આ તરફ 4 નવેમ્બરથી ઈરાનથી તેલ આયાત પર શરૂ થઈ રહેલા અમેરિકી પ્રતિબંધને કારણે કાચા તેલનો ભાવ $80 ઉપર જઈ શકે છે. આશંકા એવી પણ છે કે 2014 બાદ પ્રથમ વખત કાચા તેલની કિંમત પ્રતિ બેરલ $100 ની ઊંચાઈએ જઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.